સુરતના વિસ્તારમાં મોટી બેગમવાળી ખાતે આવેલ શુભમ ટેક્સટાઇલ માર્કેટના વેપારી પર દુકાનમાં જ કામ કરતા કર્મચારીએ ચપ્પુથી જીવલેણ હુમલો કરી ભાગી ગયો હતો વેપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન વેપારીનું મોત નીપજ્યું હતું

ઇરફાન અન્ય એક યુવકની સાથે માર્કેટમાં આવીને દુકાનની બહાર તરુણભાઈ સાથે ઝઘડો કરી ઇરફાને તરુણના પેટમાં ત્રણ થી ચાર ઘા મારી દીધા હતા ઇરફાન અને તેનો સાગીરા ત્યાંથી નાસી ગયો હતો ઇરફાન ને મારેલું ચપ્પુ તરુણના પેટમાં જ હતું તરુણ દુકાનમાં ઘુસ્યા ત્યારે ચપ્પુ નીચે પડ્યું હતું આ બનાવથી માર્કેટમાં દોડધામ મચી ગઈ હતી તરુણ સદાન ને તાત્કાલિક સારવાર માટે રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં મોડી રાત્રે તરુણ સદાના ઓપરેશન હાથ ધરાયું હતું જોકે ડોક્ટર તરુણ ને બચાવી શક્યા ન હતા સારવાર દરમિયાન તરુણનું મોત નીપજ્યું હતું પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તાજવીજ હાથ ધરી હતી હુમલાનું ચોક્કસ કારણ પોલીસ જાણી શકી નથી પરંતુ પોલીસને રૂપિયાની લેવડ દેવડમાં હુમલો કરી હોવાની આશંકા છે મોટી બેગમવાડીમાં આવેલા હરિઓમ શુભમ માર્કેટના અંડરગ્રાઉન્ડમાં વેપારીને ચપ્પુ મારીને કરેલી હત્યા બાદ માર્કેટના વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અત્યાર સુધી રોજિંદા રૂટિનમાં વેપારીઓના કાપડ ચોરી થવાની કે પર્સમાં ચોરી થવાની ઘટના સામે આવી હતી પરંતુ પ્રથમ વખત મર્ડરની ઘટના સામે આવતા વેપારીઓ ભયભીત બન્યા છે ફોસ્ટાને માર્કેટ વિસ્તારમાં પોલીસ સિક્યુરિટી વધારવા માટે માંગ કરવામાં આવી રહી છે આ સાથે સોશિયલ મીડિયામાં વેપારીના મર્ડરને લઈ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે માર્કેટની સિક્યુરિટી પર પણ પ્રશ્ન ઉચ્ચકવાની સાથે માર્કેટ વિસ્તારમાં પોલીસની સાથે સાથે પર્સનલ સિક્યુરિટીઝ સેવા એક્ટિવ થાય તેવી રાય પણ થઈ રહી છે મુકેશ ગુરો સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત